नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे विषय गुजराती धोरण 4 एमा पाठ 12 कयो छे बाळ मित्रों? 12 नरेंद्र। तो अहींया आपणे गुजरातीमां पाठ 12 बाळ नरेंद्र विषे अभ्यास करवानो छे। एना लेखक छे डॉक्टर કનૈયાલાલ ભટ્ટ, બરાબર? તો બાળ મિત્રો, આ પાઠની અંદર જે બાળ નરેન્દ્ર હોય છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। બાળ નરેન્દ્ર બાળપણથી કેવા હોય છે, એવો કેવા બાળપણથી ગુણો ધરાવે છે, બરાબર, એમણે કેવા કાર્યો કર્યા છે, એ વિશે આ પાઠની અંદર જણાવવામાં આવ્યું છે। તો બાળ મિત્રો, બાળ નરેન્દ્ર બાળપણથી જ નિડરતા, એકાગ્રતા અને જિજ્ઞાસા જેવા ગુણો ધરાવતા હતા, બરાબર। આ પાઠની અંદર તમને સરસ મજાનું નાટક પ્રમાણે પણ તમે ઘરે કરી શકો છો, બરાબર। તો અહીંયા બાળ મિત્રો, બાળ નરેન્દ્ર એક દિવસ એમના મિત્રો સાથે રમતા હોય છે, એવામાં એના એક મિત્રના દાદાજી આવે છે અને બાળ નરેન્દ્ર બાળપણથી ખૂબ જ તોફાની પણ હોય છે, બરાબર। એટલે બાળ મિત્રો સાથે બધા રમતા હોય છે, એવામાં એના મિત્રના દાદાજી આવે છે, ત્યારે દાદાજી કહે છે કે તમે અહીંયા રમશો નહીં, તોફાન કરશો નહીં, નહીતર પડી જશો, એમ કે વાગી જશે। અને પછી દાદાજી રાક્ષસનો ડર પણ બતાવે છે બાળકોને, કે અહીંયા ઝાડ ઉપર એક રાક્ષસ રહે છે, તે નાના બાળકોને ખૂબ જ હેરાન કરે છે, બરાબર। તો એમાં એનો એક મિત્ર હોય છે તારક, બરાબર। એ તારક શું કહે છે બાળ નરેન્દ્રને, કે ચાલ બાળ નરેન્દ્ર, આપણે અહીંયાથી જતા રહીએ, કે અહીંયા ઝાડ ઉપર રાક્ષસ રહે છે, બરાબર। અને તારકને ઝાડ ઉપર ચડતા બીક લાગે છે અને બાળ નરેન્દ્ર ચડી જાય છે, બરાબર। ત્યારે દાદાજી એવું કહે છે કે ઝાડ ઉપર રાક્ષસ રહે છે, બરાબર। એટલે તારક અને એના બીજા જે મિત્રો હોય છે ડરી જાય છે, પરંતુ બાળ નરેન્દ્ર એ ડરતા નથી। દાદાજીએ કહ્યું કે ઝાડ ઉપર રાક્ષસ રહે છે, તો ફરીથી પણ ઝાડ ઉપર ચડે છે, એમને રાક્ષસનો સહેજ પણ ડર લાગતો નથી। એ રાક્ષસને જોવા માટે ઝાડ ઉપર ચડે છે, પણ ક્યાંય રાક્ષસ ઝાડ ઉપર રહેતો નથી। ત્યારે બાળ નરેન્દ્ર એના મિત્રોને કહે છે કે મિત્રો, અહીંયા ઝાડ ઉપર કોઈ રાક્ષસ રહેતો નથી, દાદાજી આપણને ખાલી કહેતા હતા, જેથી કરીને આપણે અહીંયા તોફાન ના કરીએ, મસ્તી ના કરીએ, બરાબર। એટલે આ ઉપરથી તમને એ સમજવા મળે છે કે બાળ નરેન્દ્ર બાળપણથી જ કેવા હતા, નીડરતા, બાળપણથી જ કેવા હતા, નીડર હતા, એમને કોઈ પણ વાતનો ડર લાગતો ન હતો, બરાબર। પછી બાળ મિત્રો એવું બને છે કે બાળ નરેન્દ્રની માતા ભુવનેશ્વરી દેવી એમને એક દિવસ હનુમાનજીના પરાક્રમ વિશે વાર્તા કહેતા હોય છે, ત્યારે એની માતા કહે છે કે હનુમાનજી કેળાની વાડીમાં રહે છે, તેમને કેળા ખૂબ જ ભાવે છે, બરાબર। ત્યારે બાળ નરેન્દ્ર બીજા દિવસે કેળાની વાડીમાં જાય છે અને કેળાની વાડીમાં જઈ અને હનુમાનજીની રાહ જુએ છે। ત્યારે સવારે માતા એમની ભુવનેશ્વરી દેવી એમને શોધવા માટે નીકળે છે, ત્યારે બાળ નરેન્દ્ર એમને કેળાની વાડીમાં મળે છે। ત્યારે માતા ભુવનેશ્વરી કહે છે, બેટા ક્યાં હતો, હું તને ક્યારની શોધું છું, તું અહીંયા કેમ ઊભો છે? ત્યારે બાળ નરેન્દ્ર કહે છે કે માતા, તમે કાલે કહ્યું હતું ને કે હનુમાનજીને કેળા બહુ ભાવે છે, એ કેળાની વાડીમાં રહે છે, એટલે હું અહીંયા હનુમાન દાદાને મળવા આવ્યો છું, મારે હનુમાન દાદાને જોવા છે। તો એમને આ ઉપરથી એમને એવો ગુણ ધરાવે છે કે એમને જિજ્ઞાસા ધરાવે છે, હનુમાનજીને મળવાની એમને શું ધરાવી છે, જિજ્ઞાસા। એટલે એમની અંદર નીડરતાના ગુણો હતા અને જિજ્ઞાસાના પણ ગુણો હતા। હવે બાળ મિત્રો, બાળ નરેન્દ્ર એક દિવસ એમના મિત્રો સાથે રમત રમતા હોય છે, કઈ રમત, ધ્યાનની રમત। ત્યારે બધા પદ્માસનમાં બેસીને ઓમકાર બોલે છે અને ધ્યાનમાં એકાગ્ર થઈ જાય છે, બરાબર। એટલામાં સાપ નીકળે છે, જ્યાં લોકો ધ્યાનમાં બેઠા હોય છે ત્યારે એટલામાં શું નીકળે છે, સાપ નીકળે છે। ત્યારે એમનો એક મિત્ર ઉઠી જાય છે કે એને અચાનક આંખ ખુલી ગઈ અને એને સાપ દેખાયો, તો એ બૂમો પાડે છે કે ભાગો બાળ મિત્રો, ભાગો, અહીંયા તો સાપ આવ્યો છે। બધા મિત્રો ઉભા થઈ જાય છે, ઓમકાર બોલતા બોલતા પદ્માસનમાં બેઠેલા હોય છે, બધા મિત્રો ઉભા થઈ જાય છે, પરંતુ એક બાળ નરેન્દ્ર એવા હોય છે કે એકદમ ધ્યાનમાં બેઠા હોય છે અને પદ્માસનમાં બેસીને
ઓમકાર બોલતા હોય છે બરાબર એમના મિત્રો પણ એમને ઘણી બૂમો પાડે છે કે નરેન્દ્ર ચાલ સાપ નીકળ્યો છે તને પરણી જશે પરંતુ બા નરેન્દ્ર એવા એકાગ્રતામાં બેઠા હોય છે કે એમના મિત્રો એમને બૂમો પાડે છે કે ભાગ સાપ નીકળ્યો છતાં પણ એમને એક પણ બૂમ સંભળાતી નથી બા નરેન્દ્ર એવા એકાગ્રતામાં બેઠા હોય છે ધ્યાનની રમતમાં બરાબર પછી સાપ ત્યાંથી નીકળી જાય છે બા નરેન્દ્રને કરડતો નથી પછી જ્યારે નરેન્દ્ર પોતાના ધ્યાનમાંથી જાગે છે ત્યારે એના મિત્રો એની નજીક આવે છે કે બા નરેન્દ્ર તને અમારી એક પણ બૂમ ના સંભળાઈ તો નરેન્દ્ર કહે છે ના મને તો એક પણ બૂમ ના સંભળાઈ શું થયું હતું ત્યારે એના મિત્રો કહે છે કે આપણે બધા ધ્યાનની રમત રમતા હતા ત્યારે સાપ નીકળ્યો હતો અમે તને કેટલી બૂમો પાડી કે નરેન્દ્ર ભાગ સાપ આવ્યો છે પણ તું તો એકદમ ધ્યાનમાં બેઠો હતો તને તો અમારી એક પણ બૂમ ના સંભળાઈ ત્યારે નરેન્દ્ર કહે છે કે ના મને એક પણ બૂમ સંભળાણી નથી તો બાળ મિત્રો આની ઉપરથી તમને એ ગુણ ધરાવે છે બાળ નરેન્દ્ર કે એ એકાગ્રતામાં બેઠા હોય છે ધ્યાનની રમતમાં એટલે બાળપણથી જ કેવા ગુણો ધરાવે છે નિડરતાનો જિજ્ઞાસાનો અને એકાગ્રતાનો ગુણ ધરાવે છે તો બાળ મિત્રો અહીંયા બાળ નરેન્દ્ર પાઠની અંદર તમને આ રીતે અંદર સમજાવવામાં આવ્યું છે તો ચાલો બાળ મિત્રો હવે આપણે પાઠનું વાંચન કરીશું બરાબર